હેલો ફ્રેન્ડ્સ ગુડ આફ્ટરનૂન ટુ એવરીબડી ઇન ધીસ સેકન્ડ લેક્ચર ઓફ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ આઈ વેલકમ યુ ઓલ તો આપણે લોકોએ લાસ્ટ લેક્ચરમાં કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમની એનાટોમિકલ વાઇઝ જનરલ આઉટલાઇન અને કમ્પિટન્સી નંબર ફાઈવ પોઈન્ટ વન એ આપણે એડ્રેસ કરવાનું સ્ટાર્ટ કરેલું કે જેમાં આપણે

કદાચ લાસ્ટ લેક્ચરમાંથી કોઈ એવો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ નોટ નહોતો બનતો થોડા ઘણા શોર્ટ આન્સર ક્વેશ્ચન્સ ઇમ્પોર્ટન્ટ હતા આજના લેક્ચરમાંથી ધેર આર સો મેની ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ સો મેની શોર્ટ નોટ્સ યુ વિલ ગેટ બરાબર છે સો લેટસ ગો હહેડ લેટસ લર્ન અબાઉટ ધી પિક્યુલારિટીઝ ઓફ કાર્ડિયાક મસલ ફાઇબર્સ આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે ભાઈ ધેર આર મેજર થ્રી ટાઈપ્સ ઓફ મસલ ફાઇબર્સ સ્કેલિટલ મસલ્સ સ્મૂધ મસલ અને કાર્ડિયાક મસલ્સ હવે સ્કેલિટલ મસલ અને સ્મૂથ મસલ વિશે તો તમને ખબર છે બટ વોટ અબાઉટ કાર્ડિયાક મસલ કાર્ડિયાક મસલની પિક્યુલારિટી શું છે તો દે આર ધી સ્ટ્રાઇટેડ મસલ્સ સિલિન્ડ્રિકલ ઇન શેપ ઓલ ધે આર શોર્ટર દેન ધી સ્કેલિટલ મસલ્સ બરાબર ને સ્કેલિટલ મસલ્સ કરતાં એમની સાઇઝ શોર્ટ હોય છે ધે આર રીચ ઇન માઇટોકોન્ડ્રિયા ધ મેજર

ત્યાં એક ખાસ પ્રકારની એક ખાસ પ્રકારની સિચ્યુએશન એક ખાસ પ્રકારનું જંક્શન ક્રિએટ થાય છે એન્ડ ધેટ ઇઝ કોલ્ડ એઝ ઇન્ટરકેલેટેડ ડિસ્ક બરાબર છે સો અગેન યુ કેન સી દેટ ધીઝ ઇઝ ઇન્ટરકેલેટેડ ડિસ્ક વેર ટુ ઓફ ધી કાર્ડિયાક સેલ્સ આર મીટિંગ ઇટ ઇઝ અ ઇટ ઇઝ ધેર બાઉન્ડ્રી બરાબર ને કે જ્યાં એન્ડ ટુ એન્ડ કનેક્શન્સ ક્રિએટ થઈ રહ્યા છે હિસ્ટોલોજીમાં તમે પણ કાર્ડિયાક મસલની હિસ્ટોલોજી જુઓ તો યુ કેન સી

અ સિંગલ યુનિટ એટલે કે કાળ્યાક મસલ્સને જ્યારે પણ કોન્ટ્રેક્ટ થવું હોય બરાબર ને તો એના બધા જ મસલ ફાઇબર્સ એક યુનિટની જેમ કામ કરીને એક સાથે કોન્ટ્રેક્ટ થાય એના માટે ઇન્ટરકેલેટેડ ડિસ્કનું બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે આ વસ્તુ તમને ઘણી વખત પૂછાતી હોય છે શોર્ટ આન્સર ક્વેશ્ચનમાં અથવા તો એવા ક્વેશ્ચનમાં ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ટરકેલેટેડ ડિસ્ક ઇટ હેલ્પ ધી કાર્ડિયાક મસલ્સ ઓર ધી કાર્ડિયાક મસલ્સ ટુ ફંક્શન એઝ અ સિન્સિટિયમ સિન્સિટિયમ અથવા તો સિંગલ યુનિટ બરાબર ને બધા ભેગા મળીને એક સાથે કામ કરે તો વર્ક આઉટપુટ બેસ્ટ મળે બરાબર ને એવું આપણે ગુજરાતીમાં પણ ઘણી વખત કહેતા હોઈએ કે ભાઈ બધા એક સાથે યુનિટીનો એક અલગ જ ફાયદો હોય બરાબર ને તો સિન્સિટિયમ એન્ટાયર

આ જે મેઇન ફંક્શન છે કે જેમાં એન્ટાયર કાર્ડિયક મસલ ફંક્શન્સ એઝ અ સિંગલ યુનિટ એ જે એની ખાસ પ્રકારની ફંક્શનલ જે ફંક્શનલ સ્પેશિયાલિટી જે છે એ સેના કારણે બને છે તો કે બે ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સથી બે ઇમ્પોર્ટન્ટ સ્ટ્રકચરલ ઓર્ગેનાઇઝેશનથી એમાંથી એક છે ડેસ્મોઝોમ્સ અને સેકન્ડ છે ગેપ જંક્શન્સ જનરલ ફિઝોલોજી જ્યારે બહુ સ્ટાર્ટિંગમાં ચલાવેલું હશે ત્યારે આ બે વર્ડ કદાચ તમે સાંભળેલા હોય બરાબર ને ડેસ્મોઝોમ્સ અને ધ સેકન્ડ વન ઇઝ ધી ગેપ જંક્શન્સ બરાબર ને સો વોટ ઇઝ ડેસ્મોઝોમ્સ ઇન્ટરકેલેટેડ વિધિન ધી ઇન્ટરકેલેટેડ ડિસ્ક ડેસ્મોઝોમ્સ આર અ સ્ટ્રક્ચર વિચ એક્સ લાઇક અ રીવેટ એન્ડ હોલ્ડ ધી સેલ્સ ટાઇટલી ટુગેધર સેલ્સને એકબીજાની સાથે જાણે સ્ક્રૂથી બાંધી દીધા હોય રિવેટ્સ એની જેમ એક્ટ કરે અને ડેસ્મોઝોમ્સ હેલ્પ ઇન ધી હોલ્ડિંગ ધી સેલ્સ ટાઇટલી ટુગેધર જ્યારે ગેપ જંક્શન્સ શું છે જે ગેપ જંક્શન્સ વિશે મારે અત્યારે વધારે કહેવાનું ના હોય બરાબર ને ઇફ યુ હેવન્ટ રીડ ધેન રીડ ઇન ધી જનરલ ફિઝિયોલોજી જનરલ ફિઝિયોલોજીમાં ગેપ જંક્શન્સ વિશે વાંચો એનું સ્ટ્રક્ચર્સ કેવું હોય એ પણ સમજો ઇન કાર્ડિયાક મસલ્સ ધીસ ગેપ જંક્શન્સ ઓફર વેરી લિટલ રેઝિસ્ટન્સ સેના માટે તો કે ટુ ધી પેસેજ ઓફ Action potentials. So they it will help in the transfer of action potentials very easily. But mm -hmm. cells from a from one cardiac muscle cells to another cardiac muscle cells to action potential mm -hmm. transfer mm -hmm. to eha mate, mate. Action potential na transfer mate, this gap junctions are important. Not only for the transfer of action potential between the cardiac muscles, but also for the ડિફ્યુઝન ઓફ આયન્સ કારણ કે આપણને ખબર છે હવે તો આપણે નવ મસલ ફિઝોલોજી ભણી લીધું જનરલ ફિઝોલોજી ભણી લીધું વી નો ધેટ વેનએવર એક્શન પોટેન્શિયલ અરાઇઝ વેનએવર એક્શન પોટેન્શિયલ પાસિઝ ઇઝ ઇટ કોઝિઝ ટ્રાન્સફર ઓર ડિફ્યુઝન ઓફ વેરિયસ આયન્સ હે ને ડિપોલરાઇઝેશનવાળો ફેઝ હોય તો સોડિયમ આયનનું ઇનફ્લક્સ થાય રીપોલરાઈઝેશન હોય તો પોટેશિયમ આયનનું ઇફ્લક્સ થાય તો આ જે બધા જ આયનનું ડિસ્ટ્રિબ્યુશન આયનનું ટ્રાન્સફર જે છે એ આ ગેપ જંક્શન્સ થ્રુ બહુ ફટાફટ અને ઇફેક્ટિવ વેમાં થઈ શકે સમજ પડે છે સો બંને વસ્તુઓ બંને શોર્ટ આન્સર ક્વેશ્ચન્સમાં ઘણી વખત ફ્રિકવન્ટલી પૂછાતું હોય છે ડેસ્મોઝોમ્સ અને ગેપ જંક્શન્સ એનું ઇમ્પોર્ટન્સ બરાબર છે નાઉ સ્લોલી વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ ધી વેરિયસ પ્રોપર્ટીઝ ઓફ કાર્ડિયાક મસલ્સ કાર્ડિયાક મસલ્સની ઘણી બધી ઢગલો પ્રોપર્ટીઝ છે અને ધીમે ધીમે હવે આપણે કાર્ડિયાક મસલ્સની પ્રોપર્ટીઝ વાળા સેગમેન્ટમાં એન્ટર થઈ રહ્યા છીએ બરાબર છે સો વી શેલ અન્ડરસ્ટેન્ડ ધી વેરિયસ કાર્ડિયાક મસલ પ્રોપર્ટીઝ બરાબર છે એન્ડ ફિઝિયોલોજી ઓફ કાર્ડિયાક મસલ્સમાં આપણે જોવા જઈએ તો વી નો દેટ કે ભાઈ એટ્રિયા અને વેન્ટ્રિકલ્સ એનું બહુ જ ઇમ્પોર્ટન્સ છે કાર્ડિયાક ચેમ્બર્સમાં જોવા જઈએ તો

બરાબર ને સો આ જે કન્ટિન્યુઅસ ટ્રાન્સફર ઓફ બ્લડ ફ્રોમ એટરિયા ટુ વેન્ટ્રિકલ અને વેન્ટ્રિકલ ઇનટુ ટુ ધી મેજર વેસલ્સ મેજર આર્ટરીઝ એન્ડ વેઇન્સમાં જે ટ્રાન્સફર થતું હોય એના માટે એ જે કન્ટિન્યુઅસ કોન્ટ્રેક્શન રિલેક્સેશન કન્ટિન્યુઅસ કોન્ટ્રેક્શન એન્ડ રિલેક્સેશન જે હાર્ટનું થઈ રહ્યું છે એના માટે આપણે આપણને ડિટેલ નોલેજ ખબર હોવી જોઈએ વિચારતી કોન્ટ્રેકટાઇલ સેલ્સ ઓફ ધી હાર્ટ એન્ડ વોટ ઇઝ ધી પ્રોપર્ટી ઓફ ઓટો રિધમી સિટી બરાબર એવું તો શું છે એવું તો ખાસ પ્રકારનું કયું ફેક્ટર છે કાર્ડિયક મસલમાં કે જેના લીધે કે જેના લીધે હાર્ટ મસલ્સ કાર્ડિયાક મસલ્સ ટ્વેન્ટી ફોર બાય સેવન પોતાની રીતે કોન્ટ્રેક્ટ અને રિલેક્સ થયા જ કરે છે બરાબર છે સો ધીસ ફીચર ઓફ કન્ટિન્યુઅસ જનરેશન ઓફ કાર્ડિયા કિમ્પલ્સ જનરેશન ઓફ કાર્ડિયા કિમ્પલ્સ બરાબર ને હાર્ટને કોન્ટ્રેક થવા માટેના સિગ્નલ્સ ક્યાંથી આવે છે બરાબર કોણ એવું એવું તો કયું ફેક્ટર છે કે જે ઓટો ઓટો એટલે કે સેલ્ફ રિધમિસિટી એટલે કે હાર્ટની સેલ્ફ રિધમ જનરેટ કરે છે સમજ પડે છે

હે ને હાર્ટ બીટ્સ ટ્વેન્ટી ફોર બાય સેવન કન્ટિન્યુઅસલી થાક્યા વગર જ્યાં સુધી માણસ જીવે ત્યાં સુધી ઇટ વિલ કન્ટિન્યુઅસલી બીટ હે ને તમે જોઈ શકો કે ભાઈ એટ્રિયાની વોલ્સ કોન્ટ્રેક્ટ અને રિલેક્સ થઈ રહી છે અને ધેર ઇઝ ઓલસો અ રિધમિક કોન્ટ્રેક્શન એન્ડ રિલેક્સેશન ઓફ વેન્ટ્રિક્યુલર મસલ્સ રાઈટ સો ધીસ કોન્ટ્રેક્શન એન્ડ રિલેક્સેશન ઓફ કાર્ડિયાક મસલ્સ એ કઈ રીતે પોસિબલ થાય છે આ જે આ જે કોન્ટ્રેક્શન એન્ડ ની જે કન્ટિન્યુઅસ ઇફેક્ટ્સ છે આ જે કન્ટિન્યુઅસ મૂવમેન્ટ છે એ કોણ જનરેટ કરી રહ્યું છે હાઉ ધેટ ઇઝ જનરેટેડ બરાબર છે એના વિશે આપણે હવે ડિટેલમાં નોલેજ લેવાનું છે ઓકે સો દેટ ઇઝ ધી ઇફેક્ટ ઓફ ઓર યુ કેન સે દેટ ધ પ્રોપર્ટી ઓફ ઓટો રિધમી સિટી રાઈટ

થવું અથવા તો કોન્ટ્રેક્ટિલિટી ધેટ ઇઝ અ પ્રોપર્ટી ઓફ એની એક્સાઇટેબલ ટિશ્યૂ બરાબર ને આપણે નર્વસની વાત કરીએ આપણે સ્કેલિટલ મસલની વાત કરીએ તો ધ્યાથી એક્સાઇટેબલ ટિશ્યુ એટલે એક્સેટેબલ ટિશ્યૂઝ આપણે એમને ત્યારે જ કહી શકીએ કે જો અપોન સ્ટિમ્યુલેશન એ કોન્ટ્રેક્ટ થતા હોય બરાબર ને અપોન કોન્ટ્રેક્ટ અપોન સ્ટિમ્યુલેશન ઇફ ધે આર કોન્ટ્રેક્ટિંગ તો જ આપણે એમને તો જ આપણે એમને કોન્ટ્રેક્ટાઇલ ટિશ્યૂઝ કહી શકીએ બરાબર ને સો कॉट्रेक्टल टीश्यूज स्केलेलिटल मसल पर है कॉन्ट्रेक्टल टीश्यूज़ कार्डियक मसल्स है तो कार्डियक मसल्स में एवं तो शू खूबी है बराबर तो कार्डियक मसल्स में खूबी ए कैन धनरेट धन जनरेट धेर एक्साइटेशन ऑन धेर ओन समझो दे आर सेल्फ

વિધાઉટ એની એક્સટર્નલ સ્ટિમ્યુલેશન અને આવું એક સેલ્ફ એક્સાઇટેબલ ટિશ્યુ ઇન્સાઈડ ધી કાળિયા સેલ કે જેનું નામ તમે લોકો સ્કૂલમાં પણ ભણી ગયેલા હોય એ છે એસ એ નોડ સાઇનો એટ્રિયલ નોડ બરાબર છે સો સાઈનો એટ્રિયલ નોડ ઇઝ વન ધેટ કાઇન્ડ ઓફ અ ટિશ્યુ વિટ વિચ જનરેટ્સ વિચ એકચ્યુલી જનરેટ્સ ધી ऑटो रिदमिसिटी આખા हार्ट ને કઈ રીતે કોન્ટ્રેક્ટ થવાનું બરાબર ને તો એની જે રિધમ જનરેટ કરતી સેલ્ફ એક્સેઇટેબલ ટિશ્યુ એટલે કે એસ એ નોડ સાઇનોએટ્રિયલ નોડ બરાબર છે સો સાઇનોએટ્રિયલ નોડ ઇઝ ધ એક્ટ એઝ અ પેસમેકર સેલ બરાબર ને એને એવું કહેવાય કે ભાઈ હાર્ટનું એ પેસ મેકર છે પેસ એટલે કે સ્પીડ હે ને કેટલા પેસથી બોલ નાખે છે ક્રિકેટમાં આપણે એવી રીતે જનરલી સાંભળેલું હોય રાઈટ સો પેસ દેટ મીન્સ સમથિંગ વિચ ઇઝ રિલેટેડ ટુ ધી સ્પીડ રાઇટ સો વોટ મેક્સ ધી કાર્ડિયાક સેલ્સ અ સેલ્ફ એક્સેટેબલ ટિશ્યુ આખું હાર્ટ કોના કહેવા પ્રમાણે કોન્ટ્રેક્ટ થાય છે તો કે ભાઈ हार्ट मध्ये राहेला खास प्रकार ना सेल्फ एक्साइटेबल टिश्यू એટલે કે एसए નોડ એના કેવા પ્રમાણે हार्ट विल बी कॉन्ट्रैक्टिंग सो सिंस एसए નોડ જનરેટ્સ ધ ઇમ્પલ્સ एसए નોડ ઇમ્પલ્સ જનરેટ કરે છે એટલે એને કહી શકાય দে આર ધ પેસમેકર સેલ્સ ઓફ ધ हार्ट સમજ પડ્યા છે સો अबाउट दिस પેસમેકર સેલ્સ વી શેલ ટેક ધ મચ ઓફ ધ નોલેજ ઇન ડિટેલ ઇન ધ કમિંગ સ્લાઇડ્સ આગળની સ્લાઇડ્સમાં આપણે એના વિશે વધારે વધારે ડિટેલ્ સમજીશું આ વસ્તુ આપણે ઓલરેડી જોઈ લીધું છે બરાબર ધીઝ આર ધી ઇન્ટરકેલેટેડ ડિસ્ક ઇટ ઇઝ અ જંક્શન ઇન બીટવીન ધી ટુ એડજેસન્ટ કાર્ડિયક મસલ ફાઇબર્સ અને એનો એમાં હોય ડેસ્મોઝોમ્સ વેલ એઝ ગેપ જંક્શન્સ બરાબર સો ધીઝ ઇઝ અનધર ફિગર સો કાર્ડિયક મસલ સેલ્સ કાર્ડિયક મસલ સેલ્સ એની આપણે વાત કરી અને એની અંદર હવે આપણે વધારે પિક્યુલર એસેનોડની વાત કરવાની છે તો નોડ જનરેટ્સ ધી ઇમ્પલ્સ રાઇટ ઇટ ઇઝ એક્ટ એઝ અ પેસ મેકર ઓફ ધી હાર્ટ સો આખે આખું આપણે હાર્ટનું જે ઇમ્પલ્સ જનરેશનની વાત કરીએ નોડને આપણે જો એનાટોમિકલી લોકેટ કરીએ તો નોડ ઇઝ પ્રેઝન્ટ સમવેર અરાઉન્ડ હિયર બરાબર ને ઇટ ઇઝ પ્રેઝન્ટ સમવેર અરાઉન્ડ હિયર એઝ યુ કેન સી ઇન ધી ફિગર બરાબર રાઈટ એટ્રિયાની રાઈટ એટ્રિયાની અપર બોર્ડર પાસે ધેર ઇઝ અ લોકેશન ઓફ ધ ધી નોડ બરાબર છે નોડ ત્યાં પ્રેઝન્ટ હોય અને નોડ જે ઇમ્પલ્સ જનરેટ કરે એ પછી આખા હાર્ટમાં ફેલાય નોડ જે ઇમ્પલ્સ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ જનરેટ કરે જે એક્શન પોટેન્શિયલ જનરેટ કરે અને એ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ એ પછી આખા હાર્ટમાં ટ્રાન્સફર થાય તો એના માટે એના માટે નીચે આખી સિસ્ટમ છે એ આપણે સમજવી જરૂરી બને એને કહેવાય ઓરિજિન એન્ડ સ્પ્રેડ ઓફ કાર્ડિયાક ઇમ્પલ્સ ઓરિજિન એન્ડ સ્પ્રેડ ઓફ કાર્ડિયાક ઇમ્પલ્સ કઈ રીતે એસેનોડમાં જનરેટ થયેલો ઇમ્પલ્સ આખે આખા હાર્ટમાં ફેલાઈને આખા આખા હાર્ટને રિધમિકલી કોન્ટ્રેક્ટ કરે बराबर एने कह कंडक्टिंग सीस्टम ऑफ हार्ट दिस इज एन इम्पोर्टंट नोट मेनी टाइम्स यू मे बी आस्ड अबाउट अ शॉर्ट नोट ऑफ एक्सप्लेन इन डिटेल अबाउट कंडक्टिंग सीस्टम ऑफ हार्ट आवा प्रकार क्वेश्चन पूछाई सके तो एसेनोड में जे इम्पल्स एसेनोड जे इम्पल्स जनरेट करे जे इलेक्ट्रिकल इम्पल्स जनरेट करे ए आखा हार्ट में કઈ રીતે ટ્રાન્સફર થાય છે કઈ રીતે ફેલાય છે એને તમારે આખું ડિટેલમાં સમજાવવું પડે બરાબર ને અથવા તો ધીસ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ પ્રોપર્ટી ઓફ કન્ડક્ટિવિટી રાઇટ હાઉ ધી ઇમ્પલ્સ ઇઝ કન્ડક્ટેડ અને આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે ભાઈ કન્ડક્શન ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ ડ્રોમોટ્રોપિક પ્રોપર્ટી ઓફ હાર્ટ ડ્રોમોટ્રોપિક હે ને લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી કે ભાઈ आइनोट्रॉपिक ड्रोमोट्रॉपिक बाथमोट्रॉपिक क्रोनोट्रॉपिक बराबर छे याद न हो तो फरी एक वक्त रिकॉल कर लेजो कंडक्टिविटी दैट मींस ड्रोमोट्रॉपिक इफेक्ट ऑफ कार्डियक किम्पल्स राइट सो नाउ दैट इज व्हाट वी आर गोइंग टू अंडरस्टैंड हाउ दर इज अ ओरिजिन एंड स्प्रेड ऑफ कार्डियक किम्पल्स हाउ द इम्पल्स इज ट्रांसफर्ड इन टू दी एंटायर हार्ट एसेनोड में इम्पल्स जनरेट थाय બરાબર છે એસેનોડમાંથી જે ઇમ્પલ્સ જનરેટ થાય એ એ વાયા એઝ મેની એઝ થ્રી ડિફરન્ટ ઇન્ટરનોડલ એટ્રિયલ પાથવે સી ઇમ્પલ્સ જનરેશનનું કામ કોનું છે તો કે ભાઈ એસેનોડનું બરાબર સો ધીસ ઇઝ એસેનોડ એસેનોડમાંથી ઇમ્પલ્સ જે જનરેટ થાય છે એ પછી ક્યાં પહોંચશે તો કે ભાઈ ત્રણ એના રૂટ છે ત્રણ એના રૂટ છે એન્ટિરિયર ઇન્ટરનોડલ ટ્રેક મિડલ ઇન્ટરનોડલ ટ્રેક અને પોસ્ટિરિયર ઇન્ટરનોડલ ટ્રેક આ ત્રણ ટ્રેક થ્રુ એ ઇમ્પલ્સ અલ્ટિમેટલી પહોંચશે અનધર અનધર ટિશ્યૂઝમાં અને એને કહેવાય એટ્રિયો વેન્ટ્રિક્યુલર નોડ બરાબર છે એટ્રિયો वेट्रिक्युलर नोड सो जी रीते नोड इज एक्टिंग एज अ जनरेटर ऑफ इम्पल्स लाइकवाइज ए इम्पल्स अल्टिमेटली पहुँचे एसे नोड में थी एवी नोड में एवी नोड इज़ सीच्युएटेड समवेर अराउंड हियर बराबर है अँ ते जी सको फिगर में नोड थी एवी नोड में इम्पल्स जनरेट थे लो. એ એસેનોડમાં જે ઇમ્પલ્સ જનરેટ થયેલો છે એ અલ્ટિમેટલી એવી નોડમાં પહોંચશે એવી નોડ ક્યાં છે તો કે નામ નામમાં જ એનું લોકેશન છુપાયેલું છે કે ભાઈ એટ્રિયો વેન્ટ્રિક્યુલર નોડ ક્યાં હશે તો કે ભાઈ એટ્રિયા અને વેન્ટ્રિક્યુલરની બોર્ડર પર બરાબર છે સો રાઇટ એટ્રિયામાં જ રાઇટ એટ્રિયામાં જ એટ્રિયો વેન્ટ્રિક્યુલર બોર્ડર પર ट्राई कस्पीड वॉलि जस्ट नियर बाय ट्राई कस्पीड वॉल जस्ट नियर बाय देर इज अ प्रेजेंस ऑफ अनदर नोड दैट इज कॉल्ड एज ए वी नोड एट्रियो वेंट्रिकुलर नोड द इम्पल्स विच इज जनरेटेड इन साइड एस एसे नोड विल गो इन टू दी अनदर स्ट्रक्चर कॉल्ड एज एट्रियो वेंट्रिकुलर नोड कई रीते पहुँचे तो के વા એઝ એઝ થ્રી ડિફરન્ટ ઇન્ટરનોડલ પાથવેઝ સી ઇન્ટરનોડલ કે ભાઈ ઇન્ટરનોડલ કોને કહેવાય ઇન્ટર સિટી આપણે એવું વર્ડ સાંભળેલો હોય હે ને કે ભાઈ ઇન્ટર સિટી બસ હોય ઇન્ટર સિટી ટ્રેન હોય કે ભાઈ બે સિટીની વચ્ચે રાઈટ સો ઇન્ટરનોડલ સો બિટવીન ટુ નોડ્સ કયા બે નોડ્સ તો કે ભાઈ એસેનોડ એઝ વેલ એઝ એવી નોડ એની બે વચ્ચે ઇમ્પલ્સ ટ્રાન્સફર માટે કેટલા ટ્રેક છે તો કે દેર આર એઝ મેનિયસ થ્રી ડિફરન્ટ ટ્રેક્સ

ટુ ધી લેફ્ટ એટ્રિયા બરાબર ને કારણ કે અલ્ટિમેટલી એસેનોડમાંથી ઇમ્પલ્સ જનરેટ થશે એ ફર્ધર લોઅર ડાઉન વેન્ટ્રીકલ્સ તરફ જશે તો પછી ધીમે ધીમે આખે આખું હાર્ટ કોન્ટ્રેક્ટ થશે બરાબર છે તો એક બ્રાન્ચ એસેનોડમાંથી નીકળીને ઇટ ઓલસો ગોઝ ટુ ધી લેફ્ટ એટ્રિયા અહીંયાથી લઈને અહીંયા સુધી તો લેફ્ટ એટ્રિયાને પણ ઇમ્પલ્સ ટ્રાન્સફર થશે અને લેફ્ટ એટ્રિયા પણ કોન્ટ્રેક્ટ થશે બરાબર

एट्री बंडल ब्रांचिज ए पार्ट में डिवाइड थी जाए एक तो है लेफ्ट बंडल ब्रांच एंड अनदर इज द राइट बंडल ब्रांच बराबर ने सो टू बंडल ब्रांचिज आर फॉर्मड राइट एंड लैफ्ट राइट बंडल ब्रांच विल गो एंड कॉन्ट्रेक्ट दी राइट वेंट्रिकल लेफ्ट बंडल ब्रांच विल गो एंड कॉन्ट्रेक्ट दी लेफ्ट वेंट्रिकल बराबर है सो આફ્ટર બંડલ બ્રાન્ચિસ ધ ઇમ્પલ્સ વીલ ગો ઇન ટુ ધી સમથિંગ કોલ્ડ એઝ પરકિંજે ફાઇબર્સ સો પરકિંજે ફાઇબર્સ પરકિન્જે ફાઇબર્સ એ એકદમ સ્મોલ બ્રાન્ચિસ છે કે જે આખા આખા વેન્ટ્રિકલ્સમાં ફેલાયેલા હોય અને ઇમ્પલ્સ અલ્ટિમેટલી પરકિંચે ફાઇબર્સમાં પહોંચીને આખા આખા બંને વેન્ટ્રિકલ્સને કોન્ટ્રેક્ટ કરે રાઈટ સો સિરીઝ વાઇઝ એક પછી એક આપણે જોતા જઈએ તો We had started with the impulse generation into the SA node from SA node via three different tracks. It go into the AV node from AV node. It goes into the AV bundle, bundle of his. From bundle of his, there are two divisions, right and left bundle branch. This right and left bundle branch are present inside the interventricular septum. બરાબર છે બે વેન્ટ્રિકલ વચ્ચેનો પોર્શન એટલે કે ઇન્ટર વેન્ટ્રિક્યુલર સેપ્ટમ બરાબર સો ઇન્ટર ઇન્ટરવેન્ટ્રિક્યુલર સેપ્ટમમાં પ્રેઝન્ટ હોય રાઈટ અને લેફ્ટ મંડલ બ્રાન્ચ અને ત્યાંથી ત્યાંથી પછી પરકિંજે ફાઇબર્સ જે છે અહીંયા દિઝ આર ધી પરકિંચે ફાઇબર્સ બરાબર યુ કેન સી ધીસ બંને સાઈડ ફ્રોમ હિયર એઝ વેલ એઝ હિયર ઓલ કાર્ડિયા કિમ્પલ્સ વિલ અલ્ટિમેટલી ગો ઇન ટુ ધી પરકિન્જે ફાઇબર્સ એન્ડ પરકિન્જે ફાઇબર્સ આર ડિસ્ટ્રિબ્યુટેડ ઇન ધી એન્ટાયર હાર્ટ એન્ટાયર ટાયર વેન્ટ્રીકલ્સ દેટ ઇઝ હાઉ ઇટ વિલ ગો એન્ડ સ્ટિમ્યુલેટ એન્ડ કોન્ટ્રેક્ટ ધી હાર્ટ તો ફરી એક વખત રિપીટ કરી દઈએ હાર્ટનું જે કન્ટિન્યુઅસ મોશન છે આ પ્રકારનું જે કન્ટિન્યુઅસ કોન્ટ્રેક્શન રિલેક્સેશન થઈ રહ્યું છે કે જે તમે અત્યારે આ સ્લાઇડમાં જોઈ રહ્યા છો બરાબર ને તો એના માટે જરૂરી બને કે બંને એટ્રિયા કોન્ટ્રેક્ટ થાય બંને વેન્ટ્રિકલ્સ પણ રિધમમાં કોન્ટ્રેક્ટ થાય राइट सो दिस रिधमिक कॉन्ट्रेक्शन्स ऑफ हार्ट ऑफ ऑल दी चैम्बर्स इज मेड पॉसिबल बाय स्पेशलाइज्ड पेसमेकर सैल्स प्रेजेंट इन साइड दी हार्ट इट सेल्फ के जैसे आप कही एसे नोड साइनोटि नोड एक्स एज अ ओरिजिन ऑफ का्डिया कि इम्पल्स कार्डिया कि इम्पल्स ना ओरिजिन था त्या इम्पल्स है ये इट विल गो वाय आर दी वेरियस pathways into the AV node from AV node into the AV bundle. AV bundle are divided into the two bundle branches left and right bundle branches from there. It will go into the some scattered fibers called as purkinje fibers purkinje fibers are distributed in the entire heart and they will ultimately transfer the impulse which was generated inside the SA node and ultimately, that impulse will reach to the Purkinje fibers, and that is how it will help in the contraction of the heart. So, this is known as origin and spread of cardiac impulse. This is called as origin and spread of cardiac impulse. This is another figure. another figure This is the SA node. this is internodal pathways, as many as three different pathways.

બરાબર ને કન્ડક્શન વેલોસિટી અલગ અલગ નોડ્સની બરાબર ને અથવા તો એવું કહેવાય કે પર્કિંગ જે સિસ્ટમની અથવા તો બંડલ ઓફ હીસની કન્ડક્શન વેલોસિટી કેટલી છે કેટલી સ્પીડ પર એ ઇમ્પલ્સને ટ્રાન્સફર કરી શકે બરાબર છે તો ધીસ ટેબલ એક્ચુલી શોઝ ધ રેટ ઓફ જનરેશન ઓફ ઇમ્પલ્સ બરાબર અને કન્ડક્શન વેલોસિટી કન્ડક્શન વેલોસિટી ઓફ पर्किंग जे सीस्टम इज सेड टू तो बी हाइएस्ट बहुत कॉमनली क्वेश्चन पूछा तो है शॉर्ट आंसर क्वेश्चन में एम सीक्यू में हाइएस्ट कंडक्शन वेलोसिटी इज फाउंड अमोंग दी पर्किंग जे सीस्टम विच हैज़ दी कंडक्शन वेलोसिटी ऑफ एज मच एज फोर मीटर पर सैकंड एक मिनिट सॉरी एक सैकंड में चार मीटर जटलू अंतर कापाटे સક્ષમ છે કેટલી વેક કન્ડક્શન વેલોસિટી છે તો કે ભાઈ પરકિન્જ સિસ્ટમ ઇઝ હેવિંગ ધ હાઈએસ્ટ કન્ડક્શન વેલોસિટી સમવેર અરાઉન્ડ ફોર મીટર પર સેકન્ડ ડિફરન્ટ સ્ટ્રક્ચર્સ ડિફરન્ટ સ્ટ્રક્ચર્સ વિચ મેક ધી કન્ડક્શન પાથવે બરાબર ને કે જે ઇમ્પલ્સ ટ્રાન્સફર કરવામાં અલગ 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 નોડ્સનો જે રોલ છે કે ભાઈ નોડ તો કે એસેનોડનો કન્ડક્શન વેલોસિટી કેટલી તો કે સમવેર અરાઉન્ડ પોઈન્ટ ઝીરો ફાઈવ મીટર પર સેકન્ડ એવી નોડ તો કે ભાઈ

એક મિનિટમાં બોતેર વખત ઇમ્પલ્સ જનરેટ કરવો એ નોડની ખાસિયત છે સમજ પડે છે અને એટલે જ નોર્મલ કન્ડિશન્સમાં એટલે જ નોર્મલ રેસ્ટિંગ કન્ડિશનમાં આપણા હાર્ટબીટ જે છે એ સમવેર અરાઉન્ડ સેવન્ટી ટુ સેવન્ટી ટુ બીટ્સ પર મિનિટ હોય કેમ તો કે ભાઈ નોડ એટલા રેટ ઉપર એટલા રેટ ઉપર ઇમ્પલ્સ જનરેટ કરતા હોય बराबर छे હવે તમને એવો ક્વેશ્ચન થાય કે તો પછી નોર્મલ હાર્ટ રેટ તો કેન વેરી ફ્રોમ 60 ટુ 100 બરાબર ને સો એના માટે આપણે જે ગઈ કાલે લેક્ચરમાં સમજેલા હતા ધ ઇઝ ઇફેક્ટ ઓફ ધ ઇઝ ધ ઇફેક્ટ ઓફ વેરીયસ ઓટોનોમિક નર્વ્સ ઇફેક્ટ ઓફ ઓટોનોમિક નર્વ્સ ઓન ધ ઓન ધ હાર્ટ બરાબર કે ભઈ એસેનોડ તો સપ્લાય થતો હોય sympathetic system duarapan, arapan sn node is also supplied also affected by the parasympathetic system so when these systems are affected when this system affects the sn node the rate of generation of impulse in the sn node that changes so if sympathetic system is activated sn node will generate the impulse at a rate of more than 72

आइडियल आइडियल कंडीशंस में एसेनोड रे इम्पल्स के भाई सैवंटी टू राइट हम तो भाई नोड जनरेट्स दी इम्पल्स एट रेट ऑफ सैवंटी टू टाइम्स सैवंटी टू पर मिनट। सपोज सपोज नोड फेल्स टू जनरेट इम्पल्स घनी बड़ी एवं डिजीजीस होनी बड़ी एवं डिजिजीस होसेनोड ફેલ થઈ જાય કામ કરતું બંધ થઈ જાય અને એસેનોડ ઇમ્પલ્સ જનરેટ નથી કરતું બરાબર હવે એસેનોડ ઇમ્પલ્સ જ જનરેટ ન કરે તો આખે આખું હાર્ટ કોન્ટ્રેક્ટ અને રિલેક્સ કઈ રીતે થશે બરાબર ને કોન્ટ્રાક્ટ હાર્ટ કોન્ટ્રેક્ટ જ ન થાય તો આખા બોડીમાં હાઉ ધેર વિલ બી ધી ટ્રાન્સફર ઓફ બ્લડ હાઉ ધેર વિલ બી સપ્લાય ઓફ ધી ઓક્સિજનેટેડ બ્લડ બરાબર ને તો ઇન એબ્સન્સ ઓફ એસેનોડ ઇન એબ્સન્સ ઓફ સમજો હે ને ઇન એબ્સન્સ ઓફ એસેનોડ જો એસેનોડ ફેલ થાય તો જ દેર વિલ બી જનરેશન ઓફ ઇમ્પલ્સ બાય અધર બાય અધર નોટ્સ અને એમાં એટ્રિયોવેન્ટ્રીક્યુલર નોટ્સ કેન જનરેટ ધી ઇમ્પલ્સ એટ ધ રેટ ઓફ ફોર્ટી ટુ સિક્સટી ઇમ્પલ્સીસ પર ફોર્ટી ટુ સિક્સટી ઇમ્પલ્સીસ એ પણ જનરેટ कर सके एक में राइट अपार्ट फ्रॉम एवी नोड अपार्ट फ्रॉम एवी नोड बंडल ऑफ ऑफिज कैन ऑल्सो जनरेट द इम्पलसेस समवेर अराउंड समवेर अराउंड थर्टी टू फोर्टी बीट्स पर मिनीट अपार्ट फ्रॉम बंडल ऑफिस पर्किंग जिस सीस्टम में प्पल्स जनरेसन थी सके समर अराउंड ट्वेंटी फोर टाइम्स अ मिनिट बराबर बट ऑल दीस आर नॉट ऑल दीस कैन नॉट जनरेट इम्पलसिज इन नॉर्मल कंडीशन बराबर नॉर्मल कंडीशन में आ बदाज एवीनोड हो बल ऑफीज हो परखीन जे फाइबर्स हो आर नॉट गोइंग टू जनरेट दी इम्पल्स दे वील नॉट एक्ट एज अ पेसमेकर ऑफ दी हार्ट पेसमेकर ऑफ दी हार्ट इज ओनली वन एंड देट इज नोड बराबर जो पो नोड फेल थी जाए इफ़ ईफ नोड फेल्स टू जनरेट दी इम्पल्स देन देर कैन बी अधर पेसमेकर्स अने आ अधर पेसमेकर्स नॉर्मल थी अलग बराबर ने एट्लेने कहवा एक्टोपिक पेस मेकर्स दे आर कॉल्ड एज एक्टोपिक पेसमेकर

કે જે હાઈએસ્ટ રેટ ઉપર હાઈએસ્ટ રેટ ઉપર ઇમ્પલ્સ જનરેટ કરે છે કેટલા તો કે ભાઈ સેવન્ટી ટુ રાઇટ એના કરતાં તો બાકીના જેટલા પણ એક્ટોપિક પેસમેકર્સ છે એમનો રેટ ઓફ જનરેશન તો ઓછો જોવાનો રાઈટ સો નો ડાઉટ થોડું ઘણું ઇમરજન્સી કન્ડિશનમાં એક્ટોપિક પેસમેકર્સ કામ ચલાવું તમને હાર્ટને કોન્ટ્રેક્ટ અને રિલેક્સ કરાવી શકે બટ એક્ટોપિક પેસમેકર્સથી થતું કોન્ટ્રેક્શન is not sufficient is not sufficient chem because their rate of generation is very less less than the SA node so this ectopic pacemakers will be activated in the emergency conditions where SA node fails normal person normal person ma they are always they are always under suppression दे आर ऑलवेज अंडर सपरेशन सपरेशन ऑफ एसेनोड केम तो कि भाई एसेनोड एट्लॉ फास्ट रेट पर जनरेट करे इन पल्स सेवंटी टू विच इज दी हाइएस्ट के बीजा कोई ज नोड्स ने बीजा कोई एक्टोपिक पेसमेकर ने एक्टिवेट थाना चांस नहीं जरूरत नहीं पड़ती सो दे आर अंडर धी दे आर अंडर धी सपरेशन ओके सो इन नॉर्मल कंडीशन एसेनोड इज दी ओनली पेसमेकर देर कैन बी एक्टोपिक पेसमेकर्स विच विल बी एक्टिवेटेड अपॉन एसेनोड फेलियर एंड दीस आर कॉल्ड एज एक्टोपिक पेसमेकर्स बराबर है एंड एक्टोपिक पेसमेकर्स जयरेपण एसेनोड फेल थी जाए त्यार्टिवेट बनी सके बराबर एसे ना है एसेनोड फेल न थो हो बलो एवं विचारी एसेनोड इज नॉट फेल्ड एसेनोड इज जनरेटिंग इम्पल्स बट देर इज अ

હગડ પણ આના વિશે આપણે ઘણી બધી વાતો કરીશું ચર્ચા કરીશું સો એસે નોડ IMPULSE જનરેટ કરે છે એ જરૂરી બને કે ઇટ રીચીસ અપ ટુ ધ વેન્ટ્રિકલ્સ ઇફ ઇટ ફેલસ ટુ રીચ અપ ટુ ધ વેન્ટ્રિકલ્સ તો ધેટ કન્ડિશન ઇઝ કોલ્ડ એઝ એટ્રિયો વેન્ટ્રિક્યુલર બ્લોક એન્ડ ઇન કન્ડિશન્સ ઓફ એટ્રિયો વેન્ટ્રિક્યુલર બ્લોક ઇન કન્ડિશન્સ ઓફ એટ્રિયો વેન્ટ્રિક્યુલર બ્લોક

એવી બ્લોક એટ્રિયો વેન્ટ્રિક્યુલર બ્લોક દેર કેન બી દેર કેન બી એક્ટિવેશન ઓફ એક્ટોપિક પેસમેકર્સ એન્ડ દે વીલ ટેક ધી ચાર્જ બરાબર બટ બટ ધીસ કન્ડિશન જ્યારે પણ એસેનોડ ફેઇલ થાય અને એક્ટોપિક પેસમેકર્સ એક્ટિવેટ થઈને ઇમ્પલ્સ જનરેટ કરવાનું સ્ટાર્ટ કરે બરાબર તો એક વસ્તુ તો એ છે કે ભાઈ એક્ટોપિક પેસમેકર્સ જે પણ ઇમ્પલ્સ જનરેટ કરશે ધેટ વોન્ટ બી સફિશિયન્ટ એ એટલું પાવરફુલ નહીં હોય એમાં ફોર્સ ઓફ કોન્ટ્રેક્શન એટલો બધો જનરેટ નહીં થાય કે જેનાથી આખા બોડીની બ્લડ સપ્લાય ડિમાન્ડ આપણે પહોંચાડી શકીએ બ્લડ બ્લડ સપ્લાયની જે ડિમાન્ડ છે એ ડિમાન્ડને આપણે પહોંચી વળીએ એ પોસિબલ નથી અપાર્ટ ફ્રોમ દેટ એસેનોડનું ઇનએક્ટિવેશન અને એક્ટોપિક પેસમેકરનું એક્ટિવેશન આ જે ટાઈમ પીરિયડ છે આ બે વચ્ચેનો સમયગાળો છે એ યુઝ્યુઅલી ઇટ વિલ બી સમવેર અરાઉન્ડ ફાઈ ટુ ટ્વેન્ટી સેકન્ડ્સ ઇટ વિલ બી સમવેર અરાઉન્ડ ફાઈ ટુ ટ્વેન્ટી સેકન્ડ્સ ઇટ વિલ ઓલવેઝ ટેક ફાઈ ટુ ટ્વેન્ટી સેકન્ડ્સ બિફોર એટ્રિયો નોડ ઓર એની અધર એક્ટોપિક પેસમેકર્સ ગેટ્સ એક્ટિવેટેડ વન્સ એસે નોડ ફિલ્સ સો ધીસ પીરિયડ ઓફ ધીસ

અને પરખિન જે ફાઇબર સુધી પ્રોપરલી નથી પહોંચી શકતા ઇમ્પલ્સ ઇમ્પલ્સ પ્રોપરલી નહીં પહોંચે તો હાર્ટ કોન્ટ્રેક્ટ નહીં થાય કોન્ટ્રેક્ટ નહીં થાય તો જ્યાં સુધી એક્ટોપિક પેસમેકર એક્ટિવેટ થાય અને ઇમ્પલ્સ જનરેટ કરવાનું સ્ટાર્ટ કરે ત્યાં સુધીમાં એટલીસ્ટ પાંચથી વીસ સેકન્ડનો સમયગાળો જતો રહેતો હોય છે આ સમયગાળા દરમિયાન આ સમયગાળા દરમિયાન દેર વોન્ટ બી એની આઉટપુટ ફ્રોમ ધી

બરાબર એન્ડ દેન ધેર ઇઝ અ લાસ્ટ થિંગ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ એવી નોડલ ડીલે રાઈટ સો નાવ લેટ અસ સી હવે આપણે ડિસ્કસ કરીએ કે ભાઈ એસેનોડમાં જે ઇમ્પલ્સ જનરેટ થાય છે એ આખા હાર્ટમાં એને ટ્રાન્સફર થવા માટે કેટલો સમય સમય લાગે બરાબર ને તો આ જે ફિગર છે એમાં આપણે એ બતાવેલું છે ધ ટાઈમ પીરિયડ વિચ ઇઝ રિક્વાયર્ડ ધ ટાઈમ પિરિયડ વિચ ઇઝ રિક્વાયર્ડ टू ट्रांसफर दी इम्पल्स फ्रॉम एसेनोड टू दी एंटायर हार्ट बराबर है सो दिस इज एक्चुअली नथिंग बट दी कंडक्टिंग सिस्टम ऑफ दी हार्ट बराबर कि भाई एसेनोड एक्स एस धी पेसमेकर एसेनोड में जो इम्पल्स जनरेट थाय एसेनोड में जल्स जनरेट थाय टाइम गणीए जीरो जीरो सैकेंड बराबर है नो देट इम्पल्स वाया थ्री इंटरनोडल पाथवे वील रीच

મિકેનિઝમ અહીંયા થતી હોય અને એને કહેવાય એવી નોડલ ડિલે દેટ ઇઝ કોલ્ડ એઝ એવી નોડલ ડીલે એવી નોડ્સ કોઝિસ ડિલે ઓફ ટ્રાન્સફર ઓફ ઇમ્પલ્સ ઇન્સાઈડ ધી એવી નોડ દેર વિલ બી ડીલે ઓફ ટ્રાન્સફર ઓફ ઇમ્પલ્સ ઇમ્પલ્સ એવી નોડમાંથી ટ્રાન્સફર થઈને અલ્ટિમેટલી એવી બંડલ સુધી પહોંચે તો એમાં ઘણો બધો સમય લેપ્સ થતો હોય અને એને કહેવાય એવી

ડિલે બરાબર છે એટલે પોઈન્ટ ઝીરો થ્રી સેકન્ડમાં ઇમ્પલ્સ જે છે એ એસએ નોડથી એવી નોડ સુધી પહોંચી ગયો પણ એવી નોડમાંથી એ ઇમ્પલ્સને હવે આગળ જઈને એવી બંડલમાં અને ત્યાંથી લઈને બંડલ બ્રાન્ચિસમાં જવા માટે એટલીસ્ટ પોઈન્ટ થર્ટીન સેકન્ડનું ડિલે ફેસ કરવો પડે ધેટ ઇઝ કોલ્ડ એઝ એવી નોડલ ડિલે બરાબર છે સો નાવ આફ્ટર

સો ફ્રોમ બંડલ branches ટુ purkinje fibers there is અનધર ટાઈમ પીરિયડ ઓફ પોઈન્ટ ઝીરો થ્રી સેકન્ડ ફરી પાછી ઝીરો થ્રી સેકન્ડ એટલે કે પોઈન્ટ સિક્સટીન પ્લસ ઝીરો થ્રી એટલે કે પોઈન્ટ ઓગણીસ સેકન્ડમાં એસેનો ઓડમાં જે ઇમ્પલ્સ જનરેટ થયો છે એ અલ્ટિમેટલી પહોંચીને બધા જ વેન્ટ્રિક્યુલર મસલ ફાઇબર્સને કોન્ટ્રેક્ટ કરી દે બધા જ वेंट्रिकुलर मसल फाइबर्स ने कॉन्टेक्ट करी दे बराबर अने फाइनली फाइनली, फ्रॉम फ्रॉम एंडोकार्डियम टू एपिकार्डियम फ्रॉम एंडोकार्डियम टू एपिकार्डियम एंटायर हार्ट विल बी एक्साइटेड एंटायर हार्ट विल बी एक्साइटेड इन अ टाइम ऑफ पॉइंट ट्वेंटी टू अनदर अनदर पॉइंट जीरो थ्री सेकंड विल बी टेकन फॉर ट्रांसफर ऑफ इम्पल्स फ्रॉम एंडोकार्डियम टू एपिकार्डियम बराबर है सो लगभग लगभग एवं कही सकें कि भाई पॉइंट बीस सेकेंड में जे इम्पल्स एसेनोड में जनरेट थोड़ा तो ये आखा हार्ट ने कॉन्ट्रेक कर दे एंड एंटायर हार्ट गेट्स कॉन्ट्रेक्टेड फ्रॉम एंडोकार्डियम टू एपिकार्डियम अगेइन लेटस रिपीट एसेनोड जनरेट्स द इम्पल एसेनोड generates the impulse let me uh, erase all these things sa node will generate the impulse so it's time is 0 second. wherever that impulse will reach to the av node in a time of 0 0.03 second so we are here at av node in 0 0.03 second now there will be a very important feature av nodal delay av nodal delay that will be of 0.13 second. So, now impulse will reach into the bundle branches after 0.16 second, 0 0.13 plus 0 0.03. So 0 0.16 second via via bundle branches that impulse after delay of 0 0.03 second, it will go into the Purkinje fibers and will contract the વેન્ટિક્યુલર મસલ ફાઈબર્સ વેન્ટિક્યુલર મસલ ફાઈબર્સ કોન્ટ્રેક્ટ થઈ જશે પોઈન્ટ ઓગણીસ સેકન્ડમાં બરાબર છે અને ફાઇનલી બીજી પોઈન્ટ ઝીરો થ્રી સેકન્ડ એમાં એડ કરીએ એટલે ઇમ્પલ્સ જે છે એ એન્ડોડિયમથી એપિકાર્ડિયમને પણ એન્ડોકાર્ડિયમથી લઈને એપિકાર્ડિયમ સુધી બધા જ સ્ટ્રક્ચર્સને બધા જ સ્ટ્રક્ચર્સને કોન્ટ્રેક કરવામાં કેટલી વાર લાગશે તો કે પોઈન્ટ બાવીસ સેકન્ડ રાઈટ પોઈન્ટ બાવીસ સેકન્ડ રાઈટ સો ધીઝ ઇઝ ધી ટ્રાન્સફર એન્ડ કન્ડક્શન ઓફ ઇમ્પલ્સીઝ ઇનટુ ધ ધી એન્ટાયર હાર્ટ નોડ ટુ એવી નોડ એવી નોડ ટુ એવી બંડલ ફ્રોમ ધેર ટુ ધ બંડલ બ્રાન્ચિઝ ફ્રોમ ધેર ટુ પરકિન્જે ફાઇબર્સ એન્ડ ધેટ ઇઝ હાઉ

નું લોકેશન જ ક્યાં છે તો કે ભાઈ ઇટ ઇઝ અ લેન્ડમાર્ક એટ્રિયા અને વેન્ટ્રીકલ્સની વચ્ચે છે બરાબર ને એટરિયા અને વેન્ટ્રીકલ્સની વચ્ચે છે ધેટ મીન્સ ઇટ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર કે જ્યાંથી લઈને ઇમ્પલ્સ જે છે એ એટ્રિયામાંથી વેન્ટ્રિકલ્સમાં એન્ટર થશે બરાબર સો ધીસ એવી નોડલ ડીલે હેલ્પ ઇન ધી કોન્ટ્રેક્શન ઓફ ધી એટ્રિયા બિફોર ધી વેન્ટ્રિકલ્સ સમજો એવીનોડલ ડીલેનું ઇમ્પોર્ટન્સ શું છે તો કે એવીનોડલ ડીલે વિલ હેલ્પ ઇન ધી કોન્ટ્રેક્શન ઓફ ધી એટ્રિયા બિફોર ધી વેન્ટ્રિકલ્સ બરાબર છે કારણ કે તમે જુઓ એવીનોડલ ડીલે થાય છે એના પછી ઇમ્પલ્સ જે છે એ ઇન્ટરવેન્ટ્રિક્યુલર સેપ્ટમમાં આવશે અને ઇન્ટરવેન્ટ્રિક્યુલર સેપ્ટમમાંથી પછી આખા વેન્ટ્રિકલ્સમાં એ ઇમ્પલ્સ ટ્રાન્સફર થશે એ પહેલાં તો કે ખાલી અને ખાલી રાઈટ અને લેફ્ટ એટ્રિયા કોન્ટ્રેક્ટ થતા હોય છે બરાબર ને સો એવું જ આપણે જોઈતું હોય કારણ કે બ્લડ આપણે અલ્ટિમેટલી ક્યાંથી ક્યાં ટ્રાન્સફર કરવાનું છે તો કે ભાઈ એટ્રિયામાંથી વેન્ટ્રીકલ્સમાં વેન્ટ્રીકલ્સમાં બ્લડ ક્યાંથી આવશે તો કે એટ્રિયામાંથી સો વેન્ટ્રિકલ્સની પહેલાં જો એટ્રિયા કોન્ટ્રેક્ટ થાય તો એટ્રિયાનું બ્લડ વેન્ટ્રીકલ્સમાં જઈ શકે બરાબર ને સો ધીસ એવી નોડલ ડીલે ઇઝ હેલ્પિંગ ટુ કોન્ટ્રેક્ટ ધી એટ્રિયા બિફોર ધી વેન્ટ્રિકલ્સ રાઈટ એન્ડ એન્ડ That will help in ultimately transfer of the blood from atria to ventricles. So, what is the significance of atrioventricular delay? So, this is the significance. Ectopic pacemakers, we have already talked about. Why is the only pacemaker in the normal heart? And we have already talked about Stokes adam syndrome. So all these things you may be asked, right? Conduction of impulses in the heart. or conducting system of heart. questions So prepare this. We have we have understood one property of cardiac impulse and that is and that is conductivity of heart.

સો રીડ બહુ જ શોર્ટ ટોપિક આપણે કવર કરેલો છે બરાબર ઓલ ઓફ યુ રીડ ઇટવેલ્વ એન્ડ જેટલું જેટલું ચાલતું જાય એટલું સાથે સાથે પ્રિપેર કરતા જજો બરાબર ઓકે થેન્ક યુ